ગોવિંદભાઈ રાવલ અને સુમતીબેને શરૂ કરેલું ગુજરાત વિદ્યાપીઠના બંને સ્નાતકો આપણા કરતા એક વર્ષ પહેલા લગભગ એટલે 50 પૂરા થયા અને 51 શરૂ થયું છે. એક આખો વર્ષ એ લોકો ઉજવવાના છે, એની જુદા જુદા કાર્યક્રમો આપીને ઉજવવાના. મુલાકાત કાર્યક્રમ થઈ ગયો, આજે આ બીજો કાર્યક્રમ હતો ગઈકાલે, અને હું ગયો હતો. એમની પાસે જગ્યા બહુ ઓછી છે, જ્યાં મુખ્ય કેન્દ્ર છે અનેરા, ત્યાં જગ્યા 8-10 હજાર છે. નાનું સંકુલ છે, મકાનો વકાનો અમે જ્યાં બેઠા હતા પ્રોગ્રામ હતો તો મોટો ભવ્ય હોલ છે. અધ્યક્ષ એના નીચે કોમ્પ્યુટર સેન્ટર છે, પહેલા માળે હોલ છે, નીચે કોમ્પ્યુટર છે. પીટીસી કોલેજ, 12મા સુધીની બે ભાઈઓ બહેનોની શાળાઓ, આવું બધું ચાલે છે ત્યાં. નાટક નાનકડું સેન્ટર છે એટલે સારું છે. ગોવિંદભાઈ જરદાર, ગોવિંદભાઈ તો લેખક કહી શકાય, વિદ્વાન છે, એને બધું બધું કરે છે. સુમતીને સરસ ગાય છે. તો અમે ગયા હતા કાલે, પ્રસન્નવર્ધનભાઈ મહેતા, કોણે કોણે નામ સાંભળ્યું છે, પ્રસન્નવર્ધનભાઈ મહેતા ભાવનગરના રત્નાત્મક કાર્યક્રમમાં ગુજરાતના જે કંઈ ઘણા ઘણા ટાઈમમાં આજે પણ એ લગભગ કાંતે છે. હું ઘણી વખત ટ્રેનમાં પણ એમને કાંતા ભાવું છું. એમપી પણ રહ્યા પણ સારું કામ કરે. પ્રસન્નભાઈ હતા વિદ્યાપીઠવાળા ભાઈ નયંગર હતા, પછી જયસિંહભાઈ ગાંધી હતા, ઇન્દુકુમાર જાની હતા, મંદાભાઈ હતા, બોલનારા મારા થઈ હતા. ઇન્દુકુમાર જાની જે બોલે પ્રમાણમાં મને ગમ્યું, પણ બધાને પણ ગમ્યું. મેં થોડીક પ્રાથમિક ભૂમિકા બાંધ્યા પછી કાનો એમનો વિષય હતો શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન. શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન એ વિષય હતો, અને એને માટે જુદા જુદા 4 વક્તાઓને કામગીરી સોંપી હતી. કોઈ રત્નાત્મક કાર્યો દ્વારા, કોઈની આંદોલનો અને કામ આવા કંઈ ચળવળ અને સંગઠનો દ્વારા પરિવર્તન, એમાં ઇન્દુકુમારને સોંપ્યું આ હતું સંગઠન, ચળવળ સત્યાગ્રહ દ્વારા પરિવર્તન. એમાં એણે થોડીક પ્રાથમિક વાત કર્યા પછી એક નાનકડું ગીત લીધું શરૂઆતમાં, બડે જઈશું બડે જઈશું બડે એક દિન ગરીબનું સ્વરાજ લાવશું, એક દિન ગરીબનું સ્વરાજ લાવશું. આપણી આ મથામણ પણ એના માટે છે. તમે સાંભળતા હશો હું જે કહું છું, એનો અર્થ શું થાય છે, એક દિન ગરીબનું સ્વરાજ લાવશું. આજે ગરીબનું સ્વરાજ નથી, આ સ્વરાજ જ નથી. સારી વાત કરી તો પ્રેક્ષક તરીકે જ ગયા હતા, પણ જમવા ઉઠ્યા ત્યારે જમવાનું પણ પ્રમાણમાં ઘણું સારું હતું. સરસ મજાની દાળ ભાત, શાક પણ બહુ સરસ, રાયતું પણ બહુ સરસ, મિષ્ટાન હતું. તો
પણ સાદું ભોજન પણ ઘણું સારું ભોજન અને ખૂબ ગમે. શાંતિલાલ, આપણે ત્યાં આવું ભોજન થાય વર્ષો પહેલા ગુજરાત વિદ્યાર્થી ફોર્મ જતો, બહુ વર્ષો પહેલા, એ 50, 51, 52ની આસપાસ, 52 થી 55ની આસપાસ, ત્યારે ત્યાં રસો સરસ. એ મહારાજ જે રસોઈ બનાવતા, આજે પણ મને એનો સ્વાદ યાદ આવે. પછી મહારાજનો તો દીકરો ત્યાં પ્રોફેસર પણ થયો હતો, અરવિંદભાઈ ભટ્ટ. આપણી રસોઈ સારી કરવાનો પ્રયાસ છે, કોઈ કોઈ દિવસ સારી થાય છે ખરી. શાંતિલાલ, મેં શું કહ્યું? કોઈ કોઈ દિવસ સારી થાય છે ખરી. શું છે શું નહીં, આપણે પેલા બેનને, નર્મદાબેનને પણ મૂક્યા, હજુ કોઈને બીજાને મૂકવાનો મારો વિચાર ચાલુ છે. તે બદલી મારે પ્રયોગ કરીને એવું કરવું છે કે જે ચાખે મસાલા કરે. આ થવું, આપણી વ્યવસ્થા વગેરે ઘણી સારી, જેમ ત્યાં કાલે ભોજનમાં લાઈન થઈ અને ખાસું લાંબુ ચાલી. આપણી વ્યવસ્થાઓ તો એનાથી ચોથા ભાગમાં પૂરી થઈ જાય. આપણે 2-4 કાઉન્ટર રાખીએ અને તરત વાત પતી જાય. એમ તો એક જ કાઉન્ટર, એક જ ભાઈ, એટલે આપણી વ્યવસ્થા વગેરેમાં ફેર પડે. એમને ત્યાં બધું વ્યવસ્થા વગેરે બીજી તો બહુ સરસ, નાની સંખ્યા બહુ સરસ બધું દૂર કરેલું છે, સુંદર લાગે, આપણને મજા આવે. આપણું આપણી રીતે ભવ્ય છે, આપણી રીતે સરસ છે. પણ એ એમનું મારે જે બોલ્યા અને મને કહ્યું છે, આજે પ્રોગ્રામ એમના ચાલે છે. આપણે પણ 50 વર્ષ પૂરા થાય છે, જોશી 50 વર્ષ ક્યારે પૂરા થાય છે આપણી સરકાર? આપણી સ્થાપના ક્યારે થઈ? લોકની પોતાની સ્થાપના ક્યારે થઈ? 19 જૂન 1961 ને 50 વર્ષ ક્યારે થાય? ઉજવણી આવતો જૂન મહિનો એ આપણો 50મા વર્ષ બેસવાનો દલપતભાઈ સિવાય કોઈ ઉભા રાખવાની છૂટ નથી. તમારે કઈ હોય તો જાઓ, શિક્ષણ આપણે જાવ. શું છે આપણે કઈ પદ્ધતિ